નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સલામવા અકાલ ફરી એકવાર હાસ્યની સાથે હું એટલે કે પરેશ કાનાણી એમબી ફિલ્મ્સ મનોજ ભુપતાણી અમારી ટીમ ફરી એકવાર તમને હસાવવા માટે એક પ્રયાસ કર્યો છે તો આજની શરૂઆત સાહેબ આજની શરૂઆત મારાથી જ કરીએ તો કેમ લાગુ છું બાકી ભાઈ એમ હતા કે હું તો હવા છ ફૂટે મારી હાઈટ તો કે હે બેન તો તારી હાઈટ કેટલી મારા ઘરના કે મારી હાઈટ હવા પાંચ ફૂટ તો કે તમારા ઘરના હવા છ ના અને તમે હવા ના એ કે આટલું આમ આમ નો લાગે ગાંધી બહુ બહુ મોટા માણસ હોય ને એની હાઈટુમાં ફેર જોઈ કે જોઈ લેને ને અમિતાભ બચ્ચન એને જયા નથી ફેર કીએ ખાલી વગાડો આપણે અમિતાભ હરખાવ્યો હા એમ કે ના એમ ન હોય કે મેં એટલે કર્યા લગન એ કહે કે જોઈ કે તમારો ભાઈ કે કે એની સાથે હું વાત કરું ને ત્યારે હું એની હારમાં કેમ જોઉં એટલે આપણે વાત કરી તમારા ભાઈ ઊંચું જોયું ને તો ઓલા બેન કે હા તો કે તમારા ભાઈ મારી યારે વાત કરેલ કેમ જોવે નીચું જોવું પડે ને એટલે સમજા તમે આમાં હા એ મારા ઘરના ટૂંકમાં એવું કેવું થયું કે મારા ઘરવાળો ભલે પોલીસમાં આવે પણ મારી અમે વાત કરીએ તો નીચું જોઈને જ કરવો જોઈએ હું એને ઊંચું જોઈને ટડકાવી જોઈએ પણ સાહેબ એક વણ માયગી સલાહ દઈ દે તમારા બધાને ઘરમાં ડખા થતા છે ને ઘર હોય ને વાસણ ખખડતા જ હોય આ મારે થતું ને તમારે થતું પણ એક સલાહ એ નાનો મોટો ઘરમાં ઝઘડો થાય ને એટલે અબોલા જેવા થાય ને એટલે તરત બેન જવે ને એમ અને બધી ઢાંકણા ડબરા ના ઢાકણા કરી દેવાના ખુલે પછી થોડો ટાઈમ પછી જોજો જ્યારે રસોઈ કરવા જાય ત્યાં ઢાંકણું ખુલશે ને એટલે પછી તરત જ જે ઝઘડાનો ટોન હતો એ પાછો ટોન કેમ આવશે ખબર છે એ સાંભળ્યું પરેશ એટલે આપણે પાછું બોલીએ ને પાછા એ પરેશ ડિયર તમને કહું છું એક મિનિટ રસોડામાં આવો ને તમે એટલે આપણે જઈ હું પ્લીઝ જો ને તમે આ ડબરો ખોલી આપો ને મને બસ તરત જ સમજી ગયા ને હા સમાધાન કરવું એટલે સીધું આટલું હા એક બીજી સલાહ દઈ દઉં વાલોને લ્યો તમને આ મજા આવી બીજી દઈ દઉં એ જ્યારે તમે બાર હોટલમાં જમવા જાઓ કેમ કે રાજકોટમાં બધી હોટલમાં તમને ખબર જ છે કે જમવાના બધાને બહુ શોખ છે જ્યારે તમે હોટલમાં જમવા જાઓ ને અમુક હોટલોને ને હવે હોટલ એ બહુ મોંઘી થઈ ગઈ છે પણ તમને એમ લાગે કે મારો વાર ખીચામાં વજન ઓછો છે ને હા ઘરના બધા ખાવા વાળા ગાઢી કાઢી નાખે વાળા તમને એમ લાગે ઓછું ખવડાવવું છે એટલે તમારે તરત જ તમારે કહેવાનું કે બોલ જાડી શું મગાવું લે આ મેનુમાં સાહેબ જાડી કહેશો ને એટલે મેનુમાં સીધ તો અડધો કાપ આવી જાય હા એટલે સારી રીતે હવેનો પ્રોગ્રામ હવે શરૂઆત થાય છે આ તો ખાલી મેન મારી ઓળખાણ આપી તમને પણ હવે પ્રોગ્રામની શરૂઆત કે રેત પે નામ કભી લિખતે નહીં રેત પે નામ કભી લિખતે નહીં રેત પે નામ લિખે કભી ટીકતે નહીં અરે લોગ કહેતે હૈ હમ પથ્થર દિલ હૈ પર પથ્થર પે નામ લીખે કભી મીટ તે નહી ઘણા લોકો નથી કેતા કે હું પથ્થર દિલ છું પણ સાહેબ જે પથ્થર દિલ હોય ને એની અંદર જ એટલું પ્રેમાણ અને કરુણતા ભરેલી હોય પણ સાહેબ પથ્થર દિલવાળા તો અમે છે કલાકારો આ જુઓ ને તમે બધા ઘરે બેઠા બેઠા સાંભળો છો જોવો છો ટીવીમાં અને મોબાઈલમાં પણ અમે તો કઠોર કેવા ખબર છે હમણાં એકવાર હું પ્રોગ્રામમાં મારો એક પ્રોગ્રામ એક જગ્યાએ હાલતો હતો તો એક બેન સામે બેઠા હતા ને એનો છોકરો ક્યારનો આમ સરખી રીતના મને બોલવા ન દે મારું ધ્યાન સતતથી છોકરા ઉપર ખેંચાયું એટલે મેં બેનને કીધું મેં કીધું બેન આ છોકરાને થોડીક વાર શાંતિથી બેસાડો તો શું છે કે છોકરાને તો ઠીક છે તમને તો ઠીક છે પણ બીજા લોકો જે મને સાંભળવા આવ્યા છે એને મજા આવે ને મને બોલવાની મજા આવે એમ તો તમે થોડીક વાર શાંતિથી છોકરાને બેસાડી દીધો ને એનું કારણ છે કે અમે કલાકારો તરીકે જો અહીંયાથી કરુણ રસ પીરસીએ શૌર્ય રસ પીરસીએ પ્રેમ રસ પીરસીએ હાસ્ય રસ પીરસીએ તો સાહેબ એ છોકરી છોકરાના મમ્મીએ જે જવાબ દીધો છે સાહેબ મને થોડીક વાર તો ધન ઉડી ગયું પ્રોગ્રામ કરું ઘરે વહી જાઓ એને છોકરાને એ ટપણ કરમાં છવું બે એ કે જોઈ કે હમણાં એ છે ને કે શેરડીનો રસ એ આવશે હું ક્યાં રસની વાતો કરું હા એટલે તમને કહેવાનો મતલબ કે અમે પથ્થરદીલ થઈ જવું પડે આવા આવા વ્યક્તિઓને આમાં અમારે પ્રોગ્રામ કરવો પડે પણ સાહેબ આ બેનો એટલા હોશિયાર હમણાં તમને ખબર છે બાહુબલી વન ને ટુ પિક્ચર આવ્યું એમાં ટુ બાહુબલીના બીજા ભાગમાં તમને બધાને હા મને ખબર જ છે મૂવી તમે બધે જોવો જ છો બાહુબલીના બીજા ભાગમાં તમને ખબર છે એક સીન આવ્યો હતો બાહુબલીમાં હીરો છે ને હીરો એ બધી સ્ત્રીઓને બહુ ગઈ એટલે તમે શું માનો છો ના ભાઈઓ એ તો એને ખબર જ છે જેવા મળ્યા એવા તમે જ છો બાહુબલીનો હીરો એને એટલે ગઈ કે શું બહાદુર હતો એટલે શું દેખાવડો હતો એટલે ના આવો ખોટી વાત છે બાહુબલીનો હીરો તમામ સ્ત્રીઓને ગયમો એટલે કે બાહુબલીના સ્ત્રીએ જ્યારે એ પિક્ચરમાં જ્યારે સીન આવતું હતું ને ત્યારે બાહુબલીએ માને કીધું હતું મા આપ ગલત હોય બધાને ખબર હશે બાહુબલીએ માને કીધું મા આપ ગલત હો આ સીન જ્યારે પિક્ચરમાં આવ્યો ને ત્યારે તમામ સ્ત્રીઓ એના ઘરવાળા હું જોયું હતું જે જેને ઘરવાળાને પિક્ચર જોવા ગઈ તેની આમ અને અમુક અમુક એ તો ઘરવાળા મોઢા નહોતા દેખાતા ને મોબાઈલમાં લાઈટ કરીને જોઈ હા હોય ને લગી પૈણે લાગી એને જ ખબર પડે કે ભાઈ તમે તમારો આવો તમે તો કોઈ દી આવો પક્ષ લીધો નહીં તમારી પાસે પણ સાહેબ એટલે જ અને આ પુરુષ હોય છે ને ભાઈ એને છે ને આમ બહુ છૂટા મૂકાય એમ નથી એટલે જ જો ને અત્યારે અત્યારે જમાનો કેવો છે કે જો તમે ગમે ત્યાં જાશો આ વાતને તમે જોઈ લેજો તમે ગમે ત્યાં માર્ક કરજો ઓબ્ઝર્વેશન કરજો કે તમે જો બેંકમાં જાશો ને તો બેંક વાળા પેન બાંધીને રાખે બેંક વાળા પેન બાંધી મેડિકલ વાળા બાંધીને રાખે ઝેરોક્ષી રાખે કાગળ કટિંગ કરવા છે એ મોઢા બાંધીને રાખે પાણીના જે પરબ બાંધીધાય લોટા બાંધીને રાખે અને આ ઘરવાળીયું છે ને હા એ આપણે પણ એમાં બાંધીને રાખે એમાં બે તમારો તમારું વાક્ય નથી હા હું તો બહેનોના બહુ બધા જોક્સ કે આ બહેનોને મારે થોડીક બિરદાવી છે ભાઈઓને તમે બાંધી રાખવામાં ખોટું નથી હમણાં એક ભાઈ મને કહેતા હતા એ કે હમણાં હોળી ગઈ ને એ કે મેં કીધું હા એ કે ધૂળેટી ગઈ ને મેં તો મને બહુ મજા આવી ગઈ અને થોડુંક દુઃખે થયું મેં તો વાલા તને મજાનું દુઃખ આવે કેવી રીતના મને કે થયું એમાં એવું કે ધૂળેટી હતી મેં કીધું હતી ધૂળેટીના દિવસે મેં પાડોશી આરે મનાવી ધૂળેટી અને પછી પછી કે આખા ઘરમાં મારા આરે થઈ હોળી એમ આપણા ભાઈઓ બહુ હોશિયાર આ તમને ખબર છે હોળી ધૂળેટીમાં કલર એરીમાં પાણીની તંગી હોય તે ને કીધું ઘરવાળાને કે સાંભળો છો તમે એ કહે હું એ કે આ છોકરા કલર કલર થઈ ગયા અને ઘર કલર કલર બગાડ્યું અને નાવા માટે પાણી ક્યાંય છે નહીં ગયા તો હવે આપણે શું કરવું એ કે આપણે નાવાનું બધા કલર એરીમાં બાકી છે એ કહે આ ઘરમાં આવી કે ઘરના ફળિયા ધોવાના ઘરમાં કે તમારા ભાઈ બધા બધા ઘરમાં રંગી ગયા ઘર બગાડ્યું કે અત્યારના અમારા રાજકોટના જુવાનિયા અને આમ તો રાજકોટના ને આમ તો સમગ્ર ગુજરાતના સમગ્ર દેશના કદાચ બધા જુવાનિયા ને બધા ભાઈઓ હોશિયાર જ છે એટલે તરત કીધું કાંઈ વાંધો ને એને છોકરાને ગયા અહીંયા આવ બાકસ લેતો આવ બાકસ લે ઘરના ને ગયા જૂની પાણી ફાટેલી કોઈ ગોદડી હોય કે ગોદળું હોય કે તારી હાડી હોય લાવ લીધી પ્લેટમાં રહેતા હશે ત્રીજા મળે ચોથા મળે જઈને ધાબા ઉપર જઈને કઈ રીતે કાકડીને હરગાયું હરગાયું કે આગ લાગી ગઈ આગ લાગી ગઈ હતી સીધો કોકે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો આવો ફાયર બ્રિગેડનો બંબો એકસો ને આ સીધો એકસો ઠારવા માટે ચોલા ભાઈ વચ્ચે ત્રીજા મળે જોતા લાવો લાવો મને આ લાંબુ કરો કે ઉપર જવા દો ઉપર જવા દો કે ત્રીજા મળે લઈને અને કે હાલો છોકરાઓ હાલો ઉપર રહી જાવ હલો ચંપકને કે તું ઉપર રહી જાવ ચંદુને તું બે ફુરુ ફુર ફુરુ એને ફુવારા મારી દીધા એને ઘરના કે પુષ્પા તું આવી જા પુષ્પાને બે ફુરા ફુરુ ફુ ફુરુ ટાકા ભરી લીધા ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડના પાણીએ ભરી લઈએ આને મોંઘવારી નડે હા પણ એમાં કાંઈ ભાઈઓ ખાલી એકલા જ આટલા હોશિયાર જવું નહીં આ ભાઈઓના પાછા સંતાને એટલા જ હોશિયાર હોય હા એ બહુ અઘરા અત્યારના છોકરાઓ ભાઈ બહુ અઘરા થઈ ગયા એક છોકરાએ પપ્પાને પૂછ્યું કે પપ્પા તમે લગ્ન કેની સાથે કર્યા હે છોકરાએ વરી ફરી કર્યું પપ્પા તમે લગ્ન કેની સાથે કર્યા તેના પપ્પા કહે બેટા આ સામે રસોડામાં રસોઈ કરે એ કોણ છે કે મારા મમ્મી બસ એની સાથે લગ્ન કર્યા છોકરો ખૂણામાં જઈને બેસી ગયો ચાર પાંચ મિનિટ થઈ પપ્પાને એમ થયું કે મેં જવાબ દી દીધો આને મને કંઈ જવાબ ન દીધો ના કેમ ખૂણા મારી બેસી ગયો એટલે કીધું કે બેટા અહીંયા આવ કે તે મને પૂછ્યું કે તમે લગ્ન કીને યાર કે મેં તાર મમ્મી યારે તો તું કેમ રિસાઈન બેસી ગયો ઈ કે જાઓ પપ્પા મારે તમારી વાત નથી પણ કે બેટા તને તકલીફ શું પડી એ કે પપ્પા તમે ગજબ ના છો ઈ કે હા જાવ ને કેવા છું કે ઘરમાં ઘરમાં દાંત બગાડી નજર બગાડી કે આ છોકરા પણ આ છોકરાને ક્યાં વાત કરી છોકરી એવી અત્યારે હો એક છોકરી અત્યારે તમને બધાને ખબર છે એક છોકરી મેસેજ કર્યો વોટ્સએપમાં એના ફ્રેન્ડને હેલો વન ફોર થ્રી આ વન ફોર થ્રી એટલે શું એ તમે તમે રહેવા દો તમને કાકા એમાં નહીં ખબર પડે કેમ કે તમે એ સ્ટેપની બહાર નીકળી ગયા છો હા જોવાની જુવાનીઓને ખબર પડી આઈ લવ યુ આઈ લુ એટલે શર્માતા હોય ઘણા કહેતા એટલે વન ફોર થ્રી લખે તો ભલે આઈ લવ યુ કે વન ફોર થ્રી લખ્યું આઈ લવ યુ જગ્યાએ એટલે સામે તરત જ છોકરીએ જવાબ લખ્યો થ્રી નાઇન નાઇન થ્રી નાઇન નાઇનનો મતલબ તો છોકરાને નહોતી ખબર છોકરે કીધું કે થ્રી નાઇન નાઇન એટલે શું છોકરી કે જીઓનું રિચાર્જ બોલો ભાઈડો આઈ લવ યુ કીએ ને જીઓના રિચાર્જ કીએ એટલે જ મારી એક શાયરી છે કે કાસ પ્યાર કા ઇન્સ્યોરન્સ હોતા કાસ પ્યાર કા ઇન્સ્યોરન્સ હોતા પ્યાર કરને સે પહેલે પ્રીમિયમ ભરવાયા જાતા પ્યાર મેં વફા મિલી તો ઠીક હે વરના ઇન બે વફા પે જો ખર્ચા ને ઉ ક્લેમ તો મિલ કોઈ હપ્તા ભરે છે કોઈ મોબાઈલ ના રિચાર્જ કરાવે છે એને તકલીફ પડે ને ભાઈ પણ સાહેબ અમુક વાતો છે ને અત્યારની જે આપણે વાતો કરીએ છીએ પણ સાહેબ હું તો એમ કહું છું કે અત્યારના જોવાની અમને ક્યારેક પાસ્ટમાં લઈ જવા જોઈએ ભૂતકાળમાં લઈ જવા જોઈએ હે ભૂતકાળની વાતો ક્યારેક સાંભળો તો તમને ખબર પડશે એટલે જ એક લોકસાહિત્યની મારી ગમતી વાત છે કે લોકસાહિત્યમાં શું કે આટલી વાતો વખણાય કે ચતુરે ચારણીની રીત રાજપૂતની આસરો આહિરનું આસનવ દૂતનું રૂપનાગરનું ધીંગાણું વાળાનું ખાનદાની ખુમારની દાતારી ખાચરની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની શમશેર શિવાજીની હથેળી રાયસિંહ રાણાની એ વાત વેપારીની અને ખેતી અમારા પટેલની અમારા પટેલની એટલે હું પટેલ છું એટલે મારે કહેવું પડે ને એમ અમારા પટેલની એમ એટલે આમ જનરલી તો ઘણા લોકોને અત્યારે ખેતીવાડી છે પણ એમ કહેવાય છે કે ભાઈ પટેલ હોય ખેતી કરતા હોય એમ પણ સાહેબ અત્યારે અવડું થઈ ગયું છે હવે લોકો પટેલ જે ખેતી કરીએ છીએ ને હવે પટેલો બીજા ધંધામાં છે અને જે જે ધંધામાં પટેલ ગયા એ ધંધાનું બધાને પૂરું કરી નાખ્યું છે હા લ્યોલ દાખલો તો અમારે એક મારી બાજુમાં એક વેપારી રહીએ છે અને અમારે પટેલ એ મારા એક ભાઈબંધ રહે છે કરસન કાકા એ બે એક દિવસ શરતે ચડ્યા એ કે ભાઈ જે ના પાડે ને એને દસ રૂપિયા આપવાના કે બરાબર છે કરસન કાકાલા વેપારીને કહે પહેલાં તમે એ કહે વાત ચાલુ કરો એ જો ના નહીં પડે તો દસ હજાર આપવાનું કે કંઈ વાંધો નહીં એટલે સીધે સીધી વેપારી હતા એને વાત ચાલુ કરી બરાબર વાણિયા લોકોનો વેપારનો ધંધો હતો એટલે એને વાત ચાલુ કરી કે મારા દાદાએ ફરિયામાં વડલો વાડ્યો એટલે અમારા કરસન કાકા પટેલ હતા ને કહે વડલો જ વવાય વડલો સારું ઝાડ કહેવાય પૂજનીય ઝાડ કહેવાય પછી કે પછી કે અમારા કુટુંબના બધાએ વડલાને પાણી પીવડાવ્યું અને એ પાણી પીવડે તો તમારું કુટુંબ સંસ્કારી પહેલે થઈ ગયા એ લોકો પાણી પીવડાવે જ પછી કે પછી જે એ વડલો મોટો થયો મોટો થયો અને એ ઘટાદાર વડલો થયો ને અમારા ઘરમાં ગાડીઓ રાખવાની સગવડતા તે છાંયો મળે તમારું ઘર જ આટલું સંસ્કારી વડલાને મોટું થવું જ પડે પછી પછી કે વડવા વડલાને ચાર વડવાઈ આવી વાહ પછી કે વડવાઈ એટલી મોટી એટલી મોટી કે ચારેય ધામમાં એક એક વડવાઈ ઉતરી આમાં આમાં વાત આવે છે ભાઈ પાડવાની કોઈને તમારે આની છે પાડવાની ચારે વડવાય એક ધામમાં ઉતરી કે પછી પછી મારા દાદાને વિચાર આવ્યો કે આ વડવાઈ એમને નકામી આમ ચારે ધામમાં છે તો હાલને મારા દાદાએ ચારેય વડવાઈ પકડી પકડીને ત્રણ વાર ચાર ધામની જાત્રા કરી લીધી વાહ પટેલ વાહ હે કે વાહ પટેલ વાહ આ પટેલ ઓલા ભાઈને કહે છે કે વાહ વાહ પટેલ તમને એટલે વખાણ કર્યા કે તમારી આમાં વાત કરવાનો મને મોકો મળ્યો બાકી મેં પટેલ આજ સુધી કોઈને કીધું નથી કે મારા દાદા જાત્રા કરી કે વાહ વાહ બહુ સારું કહેવાય કે પછી પછી કહેવાય પટેલ તમે ઉપાડ કરો પટેલ ક્યાંય થાય કા જ નહીં ના પાડીને પટેલનો વારો આવ્યો પટેલ ઉપાડ કર્યો એ કે મારા દાદાએ બકરી લીધી કા કાદા કાઢો ઉપાડ લબુકડો કર્યો નાનો મારા દાદાએ બકરી લીધી મારા દાદાએ બકરી લીધી એ કે બકરી જ લેવાય પટેલ ભેં લેવાય કે આવડી મોટી ભેં હાચવી ઘરમાં જગ્યા કેટલી રોકાય ને ખાવાનું કેટલું છે ને પછી કે પછી મારા દાદીએ બકરી લીધી ને જે બકરી મોટી થઈ ને એ પછી એનું વ્યાણી ને પછી એનું દૂધ એ કે તમારી બકરીનું દૂધ હોય જ કે તમારે પટેલમાં ખાવાનું કેવું હોય કે ખવડાવો કેવું તમારી ચાકરી કેવી પછી પછી કે બકરી મોટી થઈને ને બકરીનું દૂધ એટલું દૂધ એટલું દૂધ કે કેટલું દૂધ એ કે રાજકોટ આખા પીધું તો એ દૂધ ન ખૂટું હું વાત કરો હા એ કે તો કે પટેલ તમારી સેવા ચાકરી બકરીને એટલી ન જ ખૂટે પછી કે એ દૂધ અમે એ કે રાજકોટમાં નો પૂરું રાજકોટ આખાને પીવડાવ્યું તોય દૂધ વહીધું એટલે મેં આજુબાજુના ગામડામાં દીધું પછી કે પછી તોય દૂધ વહીધું કે વાહ 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 પટેલ તમારે અહીંયા બકરી હોય એનું દૂધ તો આટલું હોય જ નહીં કે દાંત કાઢોમાં આમાં જ વાત હજી તો ક્યાંય જવાની છે પછી દાદાને વિચાર્યો કે હવે કરવું શું એટલે દાદા એને વિચાર્યું કે આટલું દૂધ ખોટે ખોટું બગડે અને તેથી બરાબર આવી રીતના માઠું વરણ આજી ડેમ ખાલી એ તો હવે આ મોદી સાહેબે આજી ડેમ ભર્યો બાકી તો ખાલી જ રહેતો હતો બધાને ખબર આપણે હા તો આજી ડેમ ખાલી તો મારા દાદાએ બધું દૂધ આજી ડેમમાં ઠેલું આજી ડેમમાં ઠેલું આજી આખી ચિકાર બે ખાટો દૂધ દૂધ વાહ પટેલ ભાઈ વાહ શું તમારા દાદાની બુદ્ધિ પછી કે મારા દાદાને વિચાર્યું કે આમનું પડતર પડ્યું દૂધ બગડી જાય એટલે એમાં કે ચાર પાંચ આંડા છાસ નાખી દે તો દહીં થઈ જાય વાહ પટેલ જો આ પટેલને જ બુદ્ધિ આવે આ પાછળ દહીં બનાવવાનું દૂધમાંથી બગડી જાય ને એવું અમને આવડે નહીં કે પછી કે ચાર પાંચ આંડા છાસ નાખી દીધા ને દહીં થઈ ગયું દહીં થઈ ગયા પછી મારા દાદાને વિચાર આવ્યો કે આ દહીં પાછું ખાટું પડી જાય એટલે હજાર રાજકોટ જિલ્લાના બધાને કીધું ખેડૂતોને કે તમારા બધાને ઢોર આજી ડેમ લેવા લેવા લઈ આજીને ઢોર આ કાઠેથી ઓલા કાઠે ઓલા કાઠેથી આ કાઠે જે ઢોરને આમ ફેરવા અને એ જે દહીં રગદોડ્યું અને એમાંથી એમ કહેવાય છે કે આજી ડેમ આખું છાસ છાસને ફરતે માખણ માખણ વાહ પટેલ વાહ શું તમારા દાદા પછી પછી કે મારા દાદાએ જે કે કાંઠે બધું માખણ થયું ને ભેગું કર્યું ભેગું કર્યું કે સરસ ભેગું કર્યા પછી એ કે એમાંથી પાંચસો ડબ્બા એ કે પાંચસો ડબ્બા ઘીના આ ઘીના હા સરસ એ કે તમારા દાદા ગયા હતા તો પણ તમારા દાદા જાત્રે થઈ ગયા તમે જ બોલ્યા હતા કે અમે કોઈને કાંઈ કીધું નહોતું એ કે ગયા હા પણ તમારા દાદા એ કે એક વખત ખબર છે કે બધાને ગામ ધોવાણા બંધ હતું કે હા ધોવાણા બંધ જમાયડ્યું બસ ઈ ધોવાણા બંધ હતું ને એ તેદી બસો ડબ્બા ઘી તમે વાપર્યું હતું હા એ ખબર છે ને એ મારા દાદાથી ઉધારે લઈ ગયા છે સાહેબ હવે હલવાના જો એમ કે મારા દાદા કોઈને ઉધાર રાખીને દહ લાવ ના પાડવાની નહોતી અને સાહેબ આ તેદી ના પટેલો ગુઈસા છે ધંધામાં જે ધંધામાં પટેલ આવ્યા પટેલની તો ભાઈ ચાલો સાહેબ એટલે એટલે જ કહેવાય છે ને કે અત્યારે ધંધો બધાય કરે છે પણ અત્યારે તમે ગમે ત્યાં જુઓ પટેલનો ધંધા અત્યારે બધા પટેલ ઇન્ડસ્ટ્રીના પટેલ આ ધંધા પણ સાહેબ આ ધંધામાં અમુક માણસો તો હાવ નવરા છે પાછા એવું નથી બધાય ધંધો કરે છે એ તો જે મહેનત કરે છે ને ધંધો છે બાકી અમુક માણસો નવરા છે આ મારો એક ભાઈબેન છે સાવ નવરો હકો મેં કીધું હકા હાલ આપણે મારો પ્રોગ્રામ છે જૂનાગઢ જવું છું તો કે હાલો મેં કીધું જુનાગઢની તારીખ કેન્સલ થઈ અમદાવાદ છે તો હાલો અમદાવાદ મેં કીધું હવે એક કામ કર ને હવે અમદાવાદમાં છે ને આજે ઈચ્છા નથી કાલે જઈશું તો કાંઈ વાંધો નહીં કાલે જઈશું તો મેં કીધું પણ એમ કાલે જઈશું એમ ન પ્રોગ્રામ આજે જ જવું પડે તો કે તો હાલો જાય હા જે નવરો છે જેને કાંઈ કામ જ નથી હા હમણાં અમારા હકાને હું ગામડે ગયો અમારે ગામડાનું મારું નાનપણ ભાઈ ગામડે ગયો હકો બેઠો હતો લીમડા નીચે ખાટલો નાખીને આરામ કરતો હતો મેં હકાને કીધું મેં કીધું હકા હું આરામ કરશ મેં કીધું તો કે તો શું કરું મેં કીધું વાડીએ જા ખેતીવાડીમાં ધંધામાં ધ્યાન દે આપણે પટેલના દીકરા આપણે કામ કરવું પડે તું તો ધંધામાં ધ્યાન દે પછી ક્યાં ખેતીવાડી કર ખેતીવાડીમાં સારા પૈસા મળે એટલે મારા ભેગું હું રાજકોટ નોકરી કરું છું રાજકોટ રહે કે પછી રાજકોટ આવીને શું કરું રાજકોટ આવીને તને કારખાનું કરી દઈશ આપણે ઘણા પટેલોના કારખાના તને એ કરી દઈશ કારખાનું કીધું તો કે કાંઈ વાંધો નહીં પછી કારખાનામાં પછી એ પૈસા હારી પડ થાય એટલે મોટું કારખાનું કરજે હા પછી પછી શું પછી કારીગરો પચા કામ કરતા હોય ને તારે ઓફિસમાં બેહવાનું પછી પછી કે એટલું બધું તારે સારું થઈ જાય ને એટલે રાજકોટમાં એક બંગલો બનાવજે આલિશાન બંગલો પછી પછી બંગલામાં શું કરવાનું દસ પંદર નોકર કામ કરતા હોય અને તારે એ બાર હિંચકો અને ખાટલાને એવું નાખીને આમ ગામડીયાર વાતાવરણ બનાવવાનું પછી આરામ કરવાનો અમારે હકો બોલો કે આ બધું કરતા કેટલો ટાઈમ લાગે મેં કીધું એમ તો ધંધામાં ધ્યાન દે પંદર વી વર લાગે મને કે પંદર વી વર પછી મારે ખાટલો નાખીને આરામ કરવો એના કરતા અત્યારે હું આરામ કરું છું કરવા દે ને જેને ટૂંકું જ કરવું છે હા અમારે હકો ભાઈ કાંઈ આવડે નહીં ગામમાં અમારે છે ને મારું ગામ જોડિયા જામનગર જિલ્લાનું અમારા ગામમાં ગીતા મંદિર છે રામવાડી છે કાચનું મંદિર છે અને બહુ જોવાલાયક છે સ્થળ અને બધા લોકો અહીંયા ફરવા ફોરેનથીને આવતા હોય બધા દેવદર્શન આવતા હોય તમારે ત્યાં ભૂરી આવ્યા ભૂરી આવ્યા ને અમારું ગામડા ગામ છે દરિયા કિનારેનું ગામ છે એટલે અમારે ત્યાં એજ્યુકેશન ઓછું તે અમારા ગામમાં ભૂરી આવે ને એટલે કાંઈ પણ હોય તો એકવાર કે ગામમાં અમારા બે ત્રણ વ્યક્તિઓ ભણેલા ગણેલા એને આ ભૂરી આવે વાત કરાવે તે બરાબર એ છોકરા હવે કંઈ નહીં તો કે હવે કેને બોલાવશું તમારા આ હકોરીઓને ને ઇંગ્લિશમાં વાતું કરે પણ હકાને ઇંગ્લિશ આટલું જ આવડે આખા ગામમાં કોઈ પૂછે હકો એમ કે ઇંગ્લિશમાં વાત કરો હકાભાઈ એમ બોલે એબીસીડી બી સી ડી એફ જી એચ આઈ જે કેલે મનો પીક્યુ એચ ઝેડ એ બોલે બીજું કાંઈ આવડે નહીં એક વાર વિદેશના માણસો હકાને કીધું કે હાલા ફોરેન ફોરેનને એવા તારે વાત કરવાની ઇંગ્લિશમાં શું કે આપણે ખબર નથી હતી હકો તી ઓલા ઓલા કાંઈક ભાઈ કાંઈક બોલ્યા એટલે હકાએ જવાબ દીધો એબીસીડી બી સી ડી એફ જી એચ આઈ પીક્યુ ડબલ્યુ એક્સ વાય ઝેડ બોલ્યા ને ઓલા ભૂરિયાએ બે ફેરવીને મારી હકાને બે મારીને હકો આ ઉભો થઈને કે પેલા ગામના બધા કેમ હકાત ને માર્યું કાંઈ ક્યાં ને એ કે એ એમ કહે છે આટલું સારું ઇંગ્લિશ આવડે તો પછી ગામડામાં શું પડે આવતું મારે ભેગું અમેરિકા કહે પણ સાહેબ આ ભૂરિયા હા તો અમારે ત્યાં આવ્યા ને તો ઓલા વાડી વિસ્તારમાં બધા જોવા લઈ ગયા છે તો સાપ નીકળો સાપ નીકળો ને તો એક ભૂરિયો ધીસ ઇઝ સ્નેક દેશી સ્નેક તમારે કરશન બાપા બાજુ મુબત બે ભૂરિયા ને મેં ના મારી એ કે દેશી સ્નેક નાય કેટલા બાપાએ પગે લાગ ગયા એ તો આપણી રોનક છે અને આ ભૂરિયા ભૂરિયો હમણાં અમારા ગામમાં આવ્યો ને તો ઊભી બજારે ભાઈ ગો આઈ હેટ વન થ્રી ફાઈવ આઈ હેટ વન થ્રી ફાઈવ બધે પકડવા ગયા અને હું થયું પાક તો આ હેઠ વન થ્રી ફાઈવ આ હેઠ વન થ્રી ફાઈવ કોકે પકડો એ કે પણ આઈ હેઠ વન થ્રી ફાઈવ એટલે શું એ કે આ તમારા ગામના કોકે મને એકસો પાત્રીસ માવો ખવડાવી દીધો હે એટલે વિદેશના માણસ આ વિદેશની વાત કરું કે વિદેશના માણસોને આપણે અમારા ગામમાં આવ્યો ને એટલે ભાઈ અહીંયા વિદેશ હતા એ ગુજરાતી આવડતું હોય છે ને હું આપણા અહીંયાથી ગયા હોય ગુજરાતી આવડતું હોય છે વાત ગુજરાતી કરી કે અમારે ત્યાં બહુ અત્યારે સ્પીડમાં બધું જેમ કોઈ પણ વસ્તુ તમે કરો ને અમારો દેશ એટલો આગળ છે બધું તાત્કાલિક થઈ જાય તો કે એનો દાખલો તો કે જો અમારે ત્યાં પીઝામાં ગાવીએ ને પીઝા એટલે અમને સીધે સીધું બધી ખબર પડે કે કેવી રીતના એ કે જો મેં પીઝાનો ઓર્ડર આપવા આમ સરસ મોબાઈલમાં જેવું આપ્યો ઓર્ડર એટલે સામેથી ઓર્ડર ત્યાં પહોંચ્યો એ મને દેખાય ઓર્ડર જેને પહોંચ્યા પછી જે પાર્સલ થતું હોય એ મને ખબર પડે જો પાર્સલ થયું પછી પાર્સલ થઈ જાય તરત ખબર પડે ગાડી લઈને રવાના થયા પછી પછી કે હમણાં ખબર પડે કે જે આટલે પહોંચો પછી એ પહોંચ્યો અને એ ઘરનું બેલ મારો અને હા નહીં કે અમારા ઘરનો બેલ વાગે ઓહો હો કરશન બાપા કે તમારે આટલી બધી સુવિધા હોય કે તો કે હા તો કે અમારે સુવિધા ચાહે તો કે તમારે તો કે રહ્યો તમે તો વિદેશની વાતું કરો ને અમારે જો આયા તો હમણાં ખબર પડી જાય એ કે જોજો એ કે કરશન બાપાએ બૂમ પાડી એલા મનિયા હું બાપા કે હા તારે છે ને તારે હું તને ઓર્ડર દઉં છું ફટાફટ લઈ આવું શું કહું છું બોલો ભુરિયાન કે તો કે તમારે અહીંયા કાઠી આવડી કંઈક કામ કરો ઓળો રોટલો પાર્સલ લઈ આવો કે ઓલા મનીયાને કીધું જા બેટા ભાગ તું હાલી ગયા જોજો એ કહે હવે હું કહું કેટલી વાર ક્યાં મનો પહોંચ્યો એ ગયા તો કે જવા દો જવો નીકળી ગયો બરાબર ઓર્ડર દઈ દીધો બરાબર ઓર્ડર પાર્સલ થઈ ગયો બરાબર ઓર્ડર લઈ નીકળી ગયો બરાબર એ ઘરે પહોંચી ગયો ગાડી પાર્ક કરી એ બેલ માર્યો ને મન્યું આવ્યું હા છે ને બેલ માર્યો ને આવ્યો બાર એ બાપુજી મારા ચપ્પલ કે મળતા નથી હજી ચલો હજી લગી ચપ્પલ જ મળતા બોલો અમારે આકો છે ને છોકરી જોવા ગયો છોકરી જોવા ગયો એટલે મેં હાકાને કીધું મેં જો હાકા છોકરી જોઈ ને વિવેકથી વાત કરવાની અને સભ્યતાથી વાત કરવાની આપણે જોવા ગયા છીએ કાંઈ વાંધો નહીં કહીએ એટલે જેવી છોકરી પાણી લઈને આવી ને એટલે હકાને આમ પાણી દીધું પછી ચા લઈને એટલે ચા દેતા હતા ને તો હકો ક્યાં એ બસ 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 બેન હવે ન દેતા બસ બેન ક્યા પછી અમે મળવા મળવા બેન છોકરીએ પૂછ્યું કે તમે કેટલા ભાઈ બેન કેટલા વીઘા જમીન હકો કે અમે બે ભાઈ ને એક બે નહીં મારે બે વીઘા જમીન છે મારા ભાગમાં આવશે ચા રે ક્યાં હકાને કહ્યું કીધું તમે કે હકાએ પૂછ્યું છોકરીને તમે કેટલા ભાઈ બેન છોકરી કહે અમે બે ભાઈન બે બેન હતા હે કે અમે બે ભાઈન બે બેન હતા આજથી હવે બે ભાઈન ભાઈ બેન થઈ ગયા મારા હકો અઘરો એવો બીએનબી નામનું સોટી લેન અમારા આખા જોડિયાને ગાંડું કરે બીએનબી નામનું સોટી લઈને આખા જોડિયા બધાને બતાવે બીએનબી નામનું સોટી છે બીએનબી નામનું સોટી છે મારા પ્રિન્સિપલ ત્રિવેદી સાહેબ અત્યારે રિટાયર થઈ ગયા હું ગામડા ગામમાં રજા ઉપર ગયો મેન પૂછ્યું મને કે આ બધે ક્યાં હકા હકાએ કાંઈક સર્ટી લીધું એનાથી આખું ગામ ગાંડું કર્યું મેં હું વાત કરે છે હા તો મીધું હકા કીધું આ સર્ટી તને શેનું આપ્યું મને ત્રિવેદી સાહેબે આપ્યું એ કહીએ મેં સાહેબને ફોન કર્યો સાહેબ બોલા હકા તમે સર્ટી આપ્યું છે એ શર્ટી થી હકોએ આખું ગામ ગાંડું કર્યું એ છે મેં એમ કહે તમારે કોઈને મને કાંઈ કહેવાનું નહીં મને બધી ખબર પડે છે જો આ બીએનબી નામનું શર્ટી મારી પાસે છે મને કે બીએનબી એટલે મેં ટૂંકામાં લખ્યું હતું બાપાનું નામ બોયડું અને હક્કાના બાપાને ખબર પડી કે આ મારા છોકરાએ મારું નામ બોયડું એટલે સીધે સીધો હકાના બાપાએ હક્કાને કીધું આજથી તું મારે જોયે જ નહીં કે ચાલે ગયા તું આ દવા વર્ષ સર્ટી બતાવ તો એને નાનો અર્થ આ થાય કે તો હું બધા રજા ઉપર ગયો હતો હાજે પછી હાંજ પડી વારું પાણી કરવા ઘરે જતો હતો તો બરાબર દિયા રીતે ધક્કો બેઠો તો પંચાયતના થાંભલા ઉપર ચડી અને આમ ટ્યુબલાઇટની બાજુમાં મીધું વાહ શું કરશ મને કે તું ઘરે જા ને કે મને કરશ શું એ કે મારા બાપાએ ન કીધું કે તે મારું નામ બોયડું મીધું અહીં એ કે આ થાંભલા ઉપર ચડીને બેઠો છું હમણાં લાઈટ આવીને રાહ જોઉં છું લાઇટ આવે એટલે મારા બાપાનું નામ આની ઉપર લખીને રોશન કરવા માગું છું હા આ ટૂંકાની વાત આવી ને તો હમણાં તો શું છે કે હવે તો આ અત્યારે તો ઇલેક્શન ચૂંટણીનો માહોલ ચાલે છે તો હમણાં એક નેતા ભાષણ કરતા હતા ભાષણ કરતા હતા ને તો કે ગામડા ગામમાં ભાષણ કરવા ગયા કે મિત્રો તમારા ગામમાં હું બીપાસા લાવીશ બિપાસા આવશે તો ગામમાં ખુશીઓ ખુશિયા થઈ જશે બધા આમ આમ જોવો મીજો અને આમાં કેવું હોય ખબર છે કે જ્યારે નેતા બોલતા હોય એટલે બધા આમ સાંભળતા હોય બધા પણ બધા એટલે જુવાનિયા બધી તમને ખબર હોય કે જુવાનિયા પાછળ હોય અને બધા વડીલો આગળ બેઠા હોય આ કોઈ નેતા આવે પ્રવચન આપવા ત્યારે પાછું ચાલુ કર્યું મિત્રો તમારા ગામમાં બી પાસે આવશે તો જુવાનિયાને પણ સારું લાગશે બાળકોને પણ મજા આવશે અને વડીલો પણ રાજી રાજી થઈ જશે ગામના આમના જુવાની તો સ્ટોહિજ પહોંચી ગયો બીપાસાને બોલાવો બીપાસાને બીપાસાને બોલાવો એટલે કોકે કીધું આ બીપાસા એટલે તો કે આલી બીપાસા એટલે કે હિરોઈન અરે ના ના કે બીપાસા એટલે બીજળી પાણીને શાળા કીએ કે આમ ટૂંક પણ નેતા અત્યારે ભાઈ એવા અઘરા થઈ ગયા છે મારા ગામડા ગમે એક નેતા આવ્યા નેતા આવ્યા ને તો ગામડા વિસ્તારમાં કે કોને કાંઈ તકલીફ છે ખેતી વિસ્તારમાં બધી ફરવા ગયા ફરવા ગયા ને તો ગામમાં હજી કોઈને ખબર નહોતી જિલ્લામાં કોઈને ખબર નહોતી કે આ નેતા થઈ ગયા છે પણ એને એમ થયું નેતા થઈ ગયું છે હજી કોઈ જાહેરાત થઈ નથી છતાંય મારે મારા વિસ્તારમાં મારે તપાસ કરવી છે કે મારાથી કાંઈક સારું કાર્ય થાય તો કોઈને કાંઈ તકલીફ છે જોવા જવું છે એટલે જોવા ગયા જોવા ગયા એટલે તરત એને કીધું કે વાહ ખેડૂત કામ કરતા હતા વાડીએજીને કીધું કે સરસ તમે ઘઉં બહુ સરસ વાયવા છે સરસ ઉગી ગયા છે એટલે ખેડૂત સીધા જ પગ પકડી લીધા એના કે તમે અમારા કૃષિ મંત્રી અમારા નેતા આવી છો અહીંયા લગી ખબર પડી ગઈ કે હું આનો કૃષિ મંત્રી બની ગયો છું હું નેતા છું એટલે ભાઈને પૂછ્યું તમને કેમ ખબર પડી કે હું નેતા બની ગયો છું હું કૃષિ મંત્રી છું ત્યારે ખેડૂએ બહુ સારી વાત કરી કે સાહેબ તમે જેમને ઘઉં કહો છો ને એ ઘઉં નથી બાજરો છે અને જે પાકને ન ઓળખી શકતા હોય ને એ જ અમારી કરુણતા છે કે અમારા દેશના નેતા બને છે અને સાહેબ એટલે જ પણ છતાંય આપણા નેતાઓએ અમુક અમુક એટલા સારા કાર્યો કર્યા છે બધા નેતા સરખા નથી અમુક અમુક નેતાએ તો કદાચ આપણા દેશને ઘણું આગળ લાવ્યા છે અને જે નેતાઓ આપણા દેશને આગળ લાવ્યા છે એને મારા એના મારા સેલ્યુટ છે અને સલામ છે તો હવે હું એટલું જ કહીશ કે બધા ખંડમાં એશિયા ખંડ કોઈ સામાન્ય ખંડ ના ગણાય બધા દેશમાં ભારત દેશ કોઈ સામાન્ય દેશ ના ગણાય બધા રાજ્યમાં ગુજરાત રાજ્ય કોઈ સામાન્ય રાજ્ય ના ગણાય બધી નગરીમાં કાશી નગરી કોઈ સામાન્ય નગરી ના ગણાય બધા વેદમાં સામવેદ કોઈ સામાન્ય વેદ ના ગણાય બધા ગ્રંથમાં ગીતા કોઈ સામાન્ય ગ્રંથ ના ગણાય બધા પ્રાણીમાં કે બધા પ્રાણીમાં ડાલા મતો જ કોઈ સામાન્ય પ્રાણી ગણાય બધા પક્ષીમાં મોર કોઈ સામાન્ય પક્ષી ના ગણાય બધા પશુમાં ગાય માતા કોઈ સામાન્ય હોય તો પછી બધા યોદ્ધામાં શિવાજી કોઈ સામાન્ય ગણાય બધી માતામાં અરે જીજાબાઈ કોઈ સામાન્ય માતા ગણાતી હોય અરે એનાથી આગળ કહું તો બધી સ્ત્રીઓએ પહેરેલું ઘરેણામાં માં મંગલસૂત્ર એ કોઈ સામાન્ય ઘરેણું નો ગણાતું હોય તો પછી બધા સત્યાગ્રહીમાં ગાંધીજી કોઈ સામાન્ય સત્યાગ્રહી ના ગણાતા હોય તો પછી સાહેબ બડા વડાપ્રધાનમાં લાલ બહાદુર શાસ્ત્રી કોઈ સામાન્ય વડાપ્રધાન ના કહેવાય એની એવી જ રીતના સાહેબ બધી ચેનલોમાં મારી એમબી ફિલ્મ આ ચેનલ અને આ યુટ્યુબના વિડીયો એ કોઈ સામાન્ય વિડીયો ન કહેવાય ધન્યવાદ તમે મને જે શાંતિથી સાંભળ્યો મારો પૂરો વિડિયો જોયો અને તમને જો મજા આવી હોય તો આ જ રીતના અમારા નવા નવા એમબી ફિલ્મ્સ દ્વારા વિડીયો મારા તથા બીજા કલાકારોના તમને મળતા રહેશે તો જરૂરથી જોતા રહેજો